કેમ છો મિત્રો, હેરાલો જેવી નેશનલ વિનિંગ ફિલ્મ બનાવનાર મેકર્સ એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે કમઠાણ. ગુજરાતના જાણીતા લેખક શ્રી અશ્વિની ભટ્ટની હાસ્ય નવલકથા ઉપર આધારિત આ ફિલ્મ એનું ઓફિશિયલ પોસ્ટર અને રિલીઝ તારીખ બંને જાહેર કરી નાખી છે, તો તેના વિશે આપણે વાત કરીશું. આ ફિલ્મના પ્રોડ્યુસર છે આયુષ પટેલ, અભિષેક શાહ, મિત જાની, પ્રતિક ગુપ્તા અને પિનલ પટેલ. ફિલ્મના ડાયરેક્ટર છે ધ્રુનન. આ ફિલ્મ તમને હિતુમ કનોડિયા, સંજય ગોવડિયા, દર્શન જરીવાલા અને અરવિંદ જૈદ્ય જેવા જાણીતા કલાકારો જોવા મળશે. ફિલ્મની સ્ટોરી વિશે હાલ તો વધારે વાત કરવા જેવી નથી, પરંતુ પ્લોટ વિશે વાત કરીએ તો એક ચોર ચોરી કરવા નીકળે છે અને ભૂલથી ગામમાં રહેવા આવેલા એક નવા પોલીસ અધિકારીના ઘરે ચોરી કરી નાખે છે. માટે આ ભૂલથી થયેલી ચોરીને બચવા માટે ચોર કેવા ઉપાય કરે છે અને આ પોલીસ અધિકારી પોતાના જ ઘરમાં થયેલી ચોરી ગામમાં જાહેર ન થાય અને ચોર પકડાઈ જાય તે માટે મળેલો કમઠાણ તમને આ ફિલ્મોમાં જોવા મળશે. અશ્વિની ભટ્ટ આમ તો થોડી સસ્પેન્સ અને ડ્રામેટિક નવલકથાઓ લખવા માટે જાણીતા છે, પણ તેમને કંઈક ચેન્જ કરવા માટે આ નવલકથા લખેલી છે, જે ખૂબ જ લોકપ્રિય પણ થયેલી હતી. આ નવલકથામાં સિચ્યુએશન પ્રમાણે કોમેડી પર આધારિત ફિલ્મ છે, જેમાં એવી એવી સિચ્યુએશન ઉભી થશે જે જોઈને તમને હસવા પર મજબૂર કરી નાખશે. માટે આ ફિલ્મ સિનેમા ઘરોમાં જોવાની ખૂબ જ મજા આવશે. બોલિવૂડની ફિલ્મો જેમ કે હેરાફેરી, હંગામા, હલચલ અને ચૂપ ચૂપ કે તે પ્રમાણે આ ફિલ્મ હશે એવું કહી શકાય, જેમાં હિતુમ કનોડિયા પોલીસ અધિકારી, દર્શન જલીવાલા હેડ કોન્સ્ટેબલ, સંજય ગોવડિયા ચોર અને અરવિંદ વૈદ્ય ને ચોર બચાવના ભીના પાત્રમાં હશે એવા પોસ્ટર પરથી લાગી રહ્યું છે. આ ફિલ્મ 2 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હોવાથી તેના પહેલા આ ફિલ્મનું ટીઝર કે ટ્રેલર ટૂંક સમયમાં આવશે. બાકી આ ફિલ્મમાં આદિત્ય ગઢવીનું એક સોંગ પણ જોવા મળશે તે નક્કી છે અને આ ફિલ્મનું ટીઝર કે ટ્રેલર આવશે ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું. તે માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.